तो आ तरफ तापी जिल्लानी एक आदिवासी महिलाए स्वच्छता क्षेत्रे देशभरमां तापी जिल्लानुं नाम गौरववंतु बनाव्युं छे। आ गरीब आदिवासी महिलाए गामनी महिलाओ अने पुरुषोने समजावी सरकारना मिशन मंगलम कार्यक्रम अंतर्गत तेओना गाममां 100% शौचालयो बनावी स्वच्छता क्षेत्रे गामने एक नवी राह चींधी छे। ૨૦૧૭માં ગાંધીનગર ખાતે મહિલા દિનની ઉજવણી વેળાએ ભારત દેશની 10 જેટલી મહિલાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવનાર હતી, જે પૈકી ગુજરાતભરમાંથી એક આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના એક નાનકડા ગામની આદિવાસી મહિલાનું નામ જાહેર મંચ પરથી બોલવામાં આવ્યું હતું અને તે હતા આદિવાસી મહિલા રમીલાબેન ગામિત, કે જેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીજીની પ્રતિમા રૂપી સ્વચ્છતાની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ મહિલાના પરિવાર સહિત જિલ્લાવાસીઓના માથા ગર્વથી ઊંચા થઈ ગયા હતા। હજુ પણ આદિવાસી મહિલા દ્વારા તેમના વિસ્તારમાં લોક કલ્યાણની ગાથા અવિરત ચાલુ રાખી પોતાના અથાગ પ્રયત્નો થકી આદિવાસીઓનું ભલું થાય તે દિશામાં કામગીરી કરી રહ્યા છે। તાલીમ લીધા બાદ મેં અમારા વિસ્તારની અંદર એક સ્વચ્છતાના મૂળ પર ચાલીને શૌચાલય બનાવવાની કામગીરી ચાલુ કરી। અમારા એરિયામાં ઘણા બધા, એટલે 700 જેટલા શૌચાલય મેં બનાવ્યા। એ શૌચાલયની સાથે સાથે મેં સમાજ સેવાનું કામ કર્યું। સમાજ સેવામાં મેં ઘણા બધા કામો કર્યા। અમારો વિસ્તાર કે અમારો ટ્રાઇબલ એરિયામાં મેં બહેનોને પ્રોત્સાહન કર્યા, બાળકોને પ્રોત્સાહન કર્યા, એવા ઘણા બધી કામગીરીને સાથે ધ્યાનમાં લીધું ને સરકારે મને 8 માર્ચે મહિલા દિનને દિવસે 2017ની અંદર આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે મને સત્શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। એ એવોર્ડની સાથે સાથે સમાજ સેવાનું ઘણું કામ કરીને મને ઘણા બધી સંસ્થાના એવોર્ડ અને સન્માનપત્રથી મને સન્માનિત કર્યા। તાપી જિલ્લા પંચાયત હસ્તગત ચાલતી મિશન મંગલમ યોજનાઓ પૈકીની ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓને રમીલાબેને તેમના ગામ ટાપરવાડાના વિકાસ અર્થે બખૂબી નિભાવી અને ગામના જ સ્ત્રી પુરુષોને સાથે રાખીને તબક્કાવાર વિકાસની વિવિધ કામગીરીઓમાં જોતરાયા, જેમાં ઘર ઘર શૌચાલયની કામગીરી 100% પૂર્ણ કરીને સ્વચ્છતા બાબતે એક નવી રાહ ચીંધી અને તેની નોંધ સ્થાનિક વહીવટી વિભાગે લઈને આ મહિલાનું નામ જિલ્લામાંથી નોમિનેટ કર્યું। અમે રમીલાબેન સાથે સ્વરોજગારમાં જોડાયેલા છે। અમે ઓલ્ટોટેકની તાલીમ લીધી, એમાં અમે જે કહીએ અમને રોજગારી મળતી હતી, એમાંથી અમે ઘર ગુજરાન ચલાવતા હતા। ત્યાર પછી અમારી સખી મંડળ ચાલે છે, એમાંથી બહેનોને જે કંઈ અભ્યાસ માટે કે ખેતીકામ માટે જરૂરિયાત છે એ જરૂરિયાત અમે બહેનોને આપતા છે ને જે બહેનો ઘર ગુજરાન બધું ચલાવતા છે। મન મક્કમ રાખી ધ્યેય પ્રાપ્તિ તરફ થનાર અથાગ પ્રયત્નોને ચોક્કસ સફળતા મળે છે। કોઈ પણ જાતના સ્વાર્થ વગર તાપી જિલ્લાની એક આદિવાસી મહિલા રમીલાબેને તેના ગામની સેવા અર્થે નિસ્વાર્થ કરેલ પ્રયત્નોને આજે સરકારે બિરદાવી છે। મહિલાએ ગાંધીજી અને સરકારના સ્વચ્છતાના પ્રયોગોને તેના જ ગામમાં બખૂબી નિભાવી અને સમાજમાં એક નવો દાખલો પ્રસ્થાપિત પણ કર્યો છે। નીરવ કંસારા, નિર્માણ ન્યૂઝ, તાપી।